પાછું તું દરેક વાતમાં હા હા હું આવા બધા જવાબો આપે છે. કઈક તો બોલ. શું બોલું? જોઈ છે દરેક વ્યક્તિ આરકે જેવી રમૂજી સ્વભાવની નથી હોતી. કેટલાક લોકો મારા જેવા પણ હોય, આમ મોઢું ફુલાવીને આખો દિવસ ફર્યા. મંગળની અસરના કારણે આ મગજની તપેલી આખો દિવસ તપેલી જ હોય. કેટલાક એકદમ પ્રેમાળ, જેમના પ્રેમથી બોલાયેલો એક શબ્દ પણ તમારા કાનમાં વર્ષો સુધી ગુંજ્યા જ કરે. એક્ઝેક્ટલી કેટલા વર્ષોથી આ શબ્દો તારા કાનમાં ગુંજી રહ્યા છે? 15 વર્ષ તો થયા હશે ને. સવાર સવારનો મારો ભૂતકાળ ઉખાડવાનું કોઈ ખાસ કારણ? હા, ખાસ કારણ તો છે. મારે છે ને 15 વર્ષ પહેલા તારા જીવનમાં જેટલી પણ વાતો લખાયેલી છે ને, મારે બધી વાર્તાઓ ભૂસી નાખવી છે અને એક નવી વાર્તા લખવી છે, જેના મુખ્ય પાત્રો હશે સરસ્વતી અને આરકે. ચાકુના ઘા કરતા અત્યારે તે જે વાત કરી છે એની મને વધારે પીડા થઈ છે. હું વિચારીશ કઈ રીતે શકે. જૂની વાતોને ભૂલીને આગળ વધવાનું હોય. હું ચાહું ને તો પણ બધું ભૂલી શકું એમ નથી. પક્કી વાત, શું યાદ રાખવું અને શું યાદ ન રાખવું એ બધું આપણા હાથમાં હોય છે. આજે તો તારે મને જવાબ આપવો જ પડશે કે આ બધું તું તારી મરજીથી કરે છે કે પછી પરાણે એક ખોટા નિર્ણયની સજા પોતાની જાતને આપી રહી છે. બોલ પિયા, પ્લીઝ પ્લીઝ મને જવાબ આપ. તારી કવિતાની ડાયરી છે ને, પૂર્ણવિરામ એટલે કોણે કહ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ? હું તો કહીશ કે એક નવી વાતની શરૂઆત થઈ છે. આજે તારા જ કવિતાના શબ્દો છે ને, વસંતના વધામણા મારા હૈયે 12 માસના પાનખરને તો મેં ક્યારનો દઈ દીધો દેશ વટો. બસ કરી ઈચ્છા ના પિયા, આજે બસ નહીં કરું. તું મારી સામે જોઈને કે તને આવી જિંદગીનો થાક નથી લાગતો? તને નથી થતું કે તું પણ ખુશીની હકદાર છે? મેં જ્યારે જ્યારે મારી ખુશી પર હક જમાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને હંમેશા પીડા જ મળી છે. તારી સાથે આટલા વર્ષોમાં જે પણ કંઈ થયું એવું ભવિષ્યમાં ન થાય એ વાતનો તને ડર છે ને?
કૂવાનો ગોળ ગોળ જવાબ આપું કે સીધે સીધો? પાછી મજાક. સોરી સોરી, જો સીધે સીધો જવાબ આપું ને તો મારી હાર. પણ મને હવે મારા સવાલો જવાબ આપ કે મને તારા ફુવા બનવાનો તને વિચાર કેવી રીતે આવ્યો? મારી ફિયાને તમારી સાથે ખુશ થતા જોઈને, હસતા જોઈને. સાચું કહું ને તો તે દિવસે તમે મારી ફિયાને સમજાવીને ઘરે લાવ્યા ને ત્યારે તમારી ખાનદાની છલકાઈ રહી હતી. સતત ટેન્શનમાં રહેતા અને વિચારમાં રહેતા મારા ફિયાને તમારી સાથે કામ કરતા જોઈને, તમારી વાતો પર આમ દિલ ખોલીને હસતા જોઈને મને થયું ખરેખર તમે બંને એકબીજા માટે જ સર્જાયા છો. જો કે એક વાતની ચોખવટ કરી દઉં, મારી ફિયાની કુંડળીમાં મંગળ છે, એ વાતથી તમને કોઈ વાંધો તો નથી ને? જે દોસ્તનું નામ મંગળ હોય ને એ કોઈનું અમંગળ કરી શકતો નથી. પણ જો મંગળે નક્કી કરી લીધું છે કે મને એને નડવાનું જ છે તો એ ખાન ખાય છે, અને મારા મળ્યા પછી એ લાઈફમાં કોઈને નહીં નડે. ગ્રેટ. હવે આખરી અને અગત્યનો સવાલ, જો હું તમને એમ પૂછું કે તમે મારા સરસ્વતી પિયા સાથે લગ્ન કરવા માટે તૈયાર છો તો તમારો શું જવાબ હશે? તને કહું છું, જેકપોટ લાગ્યા પછી ખુશીનો માણસ નાચ્યા કરે છે, પણ હું નહીં નાચું. કારણ કે મને ખબર કે તમારી સાથે મજાક કરી રહી. અરે ના, હું તમારી સાથે મજાક નથી કરતી, સાચે કહું છું. પણ પ્લીઝ મને તમારા વિશે થોડી માહિતી આપો ને, કારણ કે હું તમારા વિશે કંઈ જ નથી જાણતી. અને પ્લીઝ અંકલ, ગેરસમજ ના કરતા, પણ હું મારા દાદા અને પપ્પાને તમારા અને ફિયાના લગ્નની વાત કરું તો એ લોકો મને પૂછશે કે તમે કોણ છો, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે, ત્યારે હું એમને શું જવાબ આપું? એટલા માટે સાચું કોણ ઈચ્છે તો મારી પાસે ચાર ચાર બંગડીવાળી ચાર ગાડીઓ, બંગલો છે, ફેક્ટરી છે, પૈસે ટકે ઈશ્વરની કૃપાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, ખાટલે બહુ મોટી ખોટ છે, અને એ ખોટ એ છે કે મારે પરિવાર નથી. હું અનાથ છું, પરિવારની હોપ શું હોય છે એ મેં ક્યારેય અનુભવી નથી. કેમકે મારા પૈસો જોઈને તો મને કોઈ પણ મા બાપ પોતાની દીકરીનો હાથ આપી દે, પણ એ મને માન્ય નથી. હું ઈચ્છું છું કે કોઈ મારા સ્વભાવને, મારા વ્યક્તિત્વને જાણીને મને પસંદ કરે, અને એટલા માટે જ મેં નક્કી કર્યું કોઈ એવા પરિવારને મારું સાસરું બનો જે મારી ખોટ પૂરી કરે, હોપ, લાગણી, પ્રેમ એ મને પાઠક પરિવારમાં દેખાય, અને એટલે તો આ જગ્યાએ નોકરી લાગી. ઓ, એટલે તમને નોકરીની જરૂર ન હતી છતાં તમે નોકરી કરી રહ્યા છો એમ? હા, કારણ કે મારો સાચો પગાર પૈસા નહીં પરંતુ પાઠક પરિવારે આપેલી હોપ છે, અને આવા સરસ પરિવારનો મને ભાગ બનવા મળે એ મારું સૌભાગ્ય કહેવાય. પણ તમારું માનવું તો એમ હતું ને કે નાના બાળકની અને જાનવરના બચ્ચાની આંખો જન્મતાની સાથે ઉગડે છે, એ જ રીતે પુરુષની આંખો પણ લગ્ન પછી જ ઉગડે છે. તો હવે આ સનાતન સત્ય જાણ્યા પછી પણ તમે લગ્ન કરવા માટે તૈયાર છો? જો સરસ્વતીની હા હશે ને મને તારા ફુવા બનવામાં કોઈ વાંધો નથી. પણ મને વાંધો છે. તને શું લાગે છે કે તું કહીશ કે તું કરોડપતિ છે, ગાડી બંગલા છે, એટલે એનાથી અંજાઈને અમે અમારી સરસ્વતીનો હાથ તારા હાથમાં આપી દઈશું? દાદાજી, તમે આ શું બોલો છો? સત્ય જે કદાચ આનાથી સહન નહીં થાય, તે વિચાર કઈ રીતે કર્યો કે હું મારી દીકરીને તારી સાથે પરણાવીશ? દાદાજી, મેં વધારે પડતું બોલો છો. અને તું આપણે ત્યાં નોકરી કરતા આ માણસને વધુ મહત્વ આપી રહી છે. આજ પછી તારું મોઢું બતાડવાની હિંમત નહીં કરતો, તારા પગારના પૈસા પહોંચતા થઈ જશે. આરકે અંકલ, તમે દાદાજીની વાતનો ખોટું ન લગાડતા, એવું હોય તો એમના વતી હું તમારી માફી માંગુ છું. અને એવું હોય ને તો દાદાજી અને ઘરના બધાને હું સમજાવીશ, પણ જ્યાં સુધી હું પાછી આવીને તમારી સાથે વાત ન કરું ને ત્યાં સુધી પ્લીઝ તમે કોઈ નિર્ણય ન લેતા, અને પ્લીઝ તમે અહીં જ રહેજો. અને તમે મારી રિક્વેસ્ટ ગણો તો રિક્વેસ્ટ, ને ઓર્ડર ગણો તો ઓર્ડર, પણ હું જ્યાં સુધી વાત કરીને પાછી ના આવું ને ત્યાં સુધી પ્લીઝ તમે ક્યાંય પણ ન જતા.
આખી હે ભગવાન કોણ જાણે આ બાપ દીકરીના પ્રેમને કોની નજર લાગી ગઈ દીકરી એવી હતી કે બાપને પૂછ્યા વગર પાણી પણ નહોતી પીતી અને બાપનો પ્રેમ ત્યાં સુધી સરસ્વતી પાણી ના આપે ને ત્યાં સુધી પાણી ના પીતા હે મારા મહાદેવ આ બેના પ્રેમની રક્ષા કરજે અનમોલ મોતીને તો અત્યારે શું કામ વેસ્ટ કરે છે લગ્ન વખતે વિદાય માટે બચાવીને રાખને ઈચ્છા પાછી એકની એક વાત હા એકની એક વાત અને જ્યાં સુધી તું હા નહીં પાડે ને ત્યાં સુધી હું વાતનો છેડો નથી મૂકવાનો આરકે અંકલને આ સંબંધ સામે કોઈ વાંધો નથી એમણે હા પાડી છે તો પછી તને વાંધો શું છે તે મે શું કામ પૂછ્યું હવે મારા વિશે શું વિચાર થશે એ તારા માટે વિચારે છે ને બધું સારું જ વિચારે છે એટલે તો એમણે હા પાડી છે અને એટલું જ નહીં મેં તો દાદાજીને પણ વાત કરી લીધી છે શું બાપુજીને તે ઈચ્છાતે શું માંડ્યું છે તારા લગ્નનો માંડવા તો આ બધું કરી રહી છું છા હું સમજુ છું કે તું જે કરી રહી છે તું જે કહી રહી છે મારા સારા માટે છે મને સતત ડર લાગ્યા કરે છે પગ મૂકીને ફરતી માછલીની આંખ વીંધવાની હતી ને ત્યારે એમણે કેશવને પૂછ્યું કે કેશવ કે આમાં જો બધું જ હું કરવાનું હોવ તો તમે શું કરશો ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું પાણીને સ્થિર રાખીશ પિયા બસ હું પણ એ જ રીતે દરેક પરિસ્થિતિને સ્થિર રાખીશ બસ તું ખાલી એક વાર તારા ભવિષ્યનો વિચાર કર પણ ગયા વખતે જેમ મેં મારા પોતાના લગ્ન માટે પરિવાર વિરુદ્ધ જેને નિર્ણય લીધો હતો ને એનું પરિણામ તારી સામે જ એટલે આ વખતે હું ઈચ્છું છું કે મારા લગ્નનો નિર્ણય મારા પરિવાર વાળા એ લોકોની હા હશે તો મારી પણ હા છે અને કોઈ એકની પણ ના હશે તો મારી પણ ઈચ્છા તારી સમજદારી પ્રત્યે અમને લોકોને બધાને માન હતું છે અને રહેશે પણ આટલો મોટો નિર્ણય તું તારી જાતે કઈ રીતે લઈશ અને ત્યાં વાતને એટલી બધી નાની સમજી લીધી છે કે તેની ચર્ચા સુદ્ધા કરવાનું પણ તે યોગ્ય ન સમજ્યું પપ્પા તમારી દલીલ યોગ્ય છે પણ પિયાના કેસમાં આપણે ઘણો સમય વેડફી ચૂક્યા છે તો મારું માનવું એમ છે કે આટલી સારી તક તો જતી ન જ કરાય ને બેટા સરસ્વતી માટે તું જે તક સમજે છે રે એ કદાચ ભવિષ્યમાં તકલીફ ન બની જાય એની ખાતરી શું પપ્પા ખાતરી તો શ્વાસની પણ નથી અને રહી વાત તકની તો તક બરફ જેવી હોય છે જેટલો વધારે વિચારશું ને એટલો ઓગળી જશે માન્યું કે પિયાએ એક ભૂલ કરી પણ પિયાની જિંદગીના એ વર્ષો ન બગડે એ માટે તમે પણ તો કંઈ ન જ કર્યું ને વધારામાં એમની સાથે બોલવાનું ઓછું કરી દીધું એમની આંખના આંસુ સામે આંખ આડા કાન કરી દીધા તમારા આ વર્તનથી પિયા પર શું વીત્યું હશે એનો તમે એક પણ વાર વિચાર ન કર્યો ને પણ એને વિચાર કર્યો કે એના આ પગલાથી અમારા પર શું વીત્યું હશે દાદા આંગળી ઉપર આંગળી માંડશો તો આ વાતનો કોઈ દિવસ અંત જ નહીં આવે ને તમે કેમ એક વાર પણ એ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન ન કર્યો તમે કેમ એમ ન કહ્યું કે બેટા તું ચિંતા ના કર તારા માટે એ વ્યક્તિને હું શોધી લાવી અને આજે જ્યારે આરકે અંકલ પિયા વિશે આટલું બધું જાણ્યા પછી પણ એમને સ્વીકારવા માટે તૈયાર છે તમે શું કામ ના પાડો છો દાદા
बापूजी हवे काही न बोलती બેન રડવાના દિવસો ગયા અને રડાવાના દિવસો આવ્યા પાર્વતી જા જલ્દીથી રાઈને મીઠું લઈ દે નજર ઉતારો હા બા ફટાફટ બધાના પગે લાગી લો નકર નોકરીએ જશે અને છોકરી હાથમાંથી જશે બા હું શું કહું છું આપણે જટ મંગલી ને પટ બ્યાની જેમ વહેલી તકે સુખ પ્રસંગ પતાવી દઈએ બેસો મારા માટે તું જે કંઈ પણ કર્યું છે ને એના માટે થેન્ક યુ બહુ નાનો શબ્દ છે પણ ખબરદાર જો થેન્ક યુ કહેવાના ફિલ્મી વેળા કર્યા છે ને તો આપણો સંબંધ થેન્ક યુ અને સોરી થી ઘણો ઉપર છે તૈયારી કરીને રાખજો હા ઓમ નમઃ શિવાય શું માર્યું છે તે ઈચ્છાએ સરસ્વતી ને મેરેજ બાબતે વોટિંગ રાખ્યું એનો મેસેજ તે મને આપ્યો જ નહીં અલપ લપ બંધ કરો અને તમારા વોટિંગ વગર પણ નિર્ણય લેવાઈ ગયો છે અને સારો જ લેવાયો છે એમાં હું ખુશ જ છું પણ મેં જોયું છે આજકાલ તું મને એકે વાતમાં ગણકારતી નથી ઓહો તમે તો રિસાઈ ગયા વાંધો નહીં હું રશ્મિકાબેનને કહીશ કે સાસુના મનામણાના કવરની સાથે સસરાના મનામણાના કવરનું પણ કરીને રાખે બધી વાતમાં બસ મજાક મજાક ને મજાક જ તો માન્યું કે એ લોકોએ આપણા શિવમને પસંદ કર્યો છે પણ આટલી ઉતાવળ સારી નહીં એવું મને લાગે તમે શું કહેવા માંગો છો એ સીધે સીધું કહો આમ ગોળ ગોળ વાત ના ફેરવો જો સીધે સીધું કહું ને તો ફરી ફરીને મને બસ એક જ વિચાર આવે છે સાવિત્રી કે રશ્મિકાબેનનો પરિવાર કરોડોપતિ છે આજે એમનું કુટુંબ આપણા કરતા ચાર ગણા ઊંચા લેવલનું છે એમણે આપણા શિવમને જમાઈ માટે પસંદ કર્યો છે તો ચોક્કસ એની પાછળ કોઈ કારણ હશે મને હતું કે હજી સુધી તમે દૂધમાંથી ફોરા કેમ નથી કાઢ્યા જુઓ આપણો શિવમ 100% સોના જેવો છે એટલે એવો છોકરો હાથમાંથી નીકળી ના જાય ને એટલે એમણે પોતાની દીકરી આપણા ઘરે વળાવવાનું નક્કી કર્યું છે હવે મહેરબાની કરીને આ સીઆઈડી ગીડી બંધ કરો અને પેલા મહારાજનું શું થયું એમણે શું કીધું મુહૂર્તનું તમને એમણે કહ્યું છે કે ફોન કરીને જણાવશે આપણને થોડી વાર એમનો ફોન જટ આવે તો તૈયારી કરતા ફાવે અને આ શું લઈ આવે તમે હા આ તે મને ફોનમાં સરસ સમાચાર આપે ને એટલે સરસ્વતી માટે હું આ સાડી લાવે જો લો બોલો આ મૈયરની ચૂંદડી ઓઢાડવાના ટાઈમે તમે સાડી ક્યાં લઈ આવ્યા જરા જોઉં તો ખરી સરસ સાડી છે પણ બેનબા ઉપર સૂટ નહીં થાય અને હવે એવું કઈ પણ નહીં થાય કારણ કે બધી ગેરસમજણ તો દૂર થઈ ગઈ છે રાઈટ હા ભાગ્યશાળી છું હું કે મારી દીકરી અને મારી પૌત્રી બંને હોશિયાર અને સમજદાર છે Na 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 na
सरस्वती ने घड़िया लग्न तो लई लीधा छे, तैयारी करवानो समय तो नथी मळ्यो, पण आपे कंई तो आपवू पड़शे ने। बा तमे जराय चिंता ना करो, मारी पासे बहुत सरस एक सेट छे जे मैं इच्छाना लग्न वखते एने आपवा माटे बनाव्यो हतो, पण हमणा आपणे सरस्वती बेनने आपी दईए, त्यारे इच्छाना लग्न नो समय आवशे तो नवो बीजो सेट लई लईशुं। बा पर તારું કામ બધું પાકે પાયે હોય હો બાબા, ભાભીનું કામ પાકા પાયે ને મારું કામ કાચા પાયે, પણ સવારથી મંડી છું, ઘરની સાફ સફાઈ કરી નાખી, બજારમાં જઈને 5 વસ્તુઓ લઈ આવી શુકરની, અને મહારાજને ફોન કરીને સામગ્રીનું લિસ્ટ મંગાવી લીધું, અને તમે કહો છો કે હું કાચું કામ કરું છું બા, અરે ધીરી પડ મારી હરખ પદુડી સાવિત્રી, ધીરી પડ, હું બધું કામ કરી લઈશ, તો અમે શું કરશું? અરે બા, તમે અને ભાભી મળીને મહેમાનોને આમંત્રણ આપી દો ફોન ઉપર। અરે આમંત્રણ તો મહેમાનોને મારે આપવું હતું, પણ સરસ્વતીએ ઘરમેળે લગ્ન પતાવવાનું કીધું છે। પણ બા, ચૂંદડી, પાનેતર, 21 જોડી કપડાં, મહેમાનોને પહેરામણી, શીખનું માટલું, એ બધું તો તૈયારી કરવી પડશે ને? બધુંય થઈ જશે, ઈચ્છાના અભિમન્યુ સર છે ને, એમણે કીધું છે કે તમારે ખાલી લગ્નની તારીખ જ આપવાની, બીજી બધી જ વ્યવસ્થા થઈ જશે। અરે ભાભી, તારીખ તો નક્કી થઈ ગઈ છે, બસ રૂમઝૂમ કરતા સરસ્વતી બેન સાસરે જશે, અને રૂમઝૂમ કરતી મારી કસવી આગળની વહુ બનશે। હે માડી, શાંત રે, પેલા જેના લગ્ન છે ને એના ગીત ગા, અને સિયોમના લગ્નના વરઘોડામાં તું શું પહેરીશ ને એના સપના ન જો, પેલા તારીખ તો બોલ કે કઈ આપી છે? મહારાજ, એક આવતીકાલનું સગાઈ અને પીટીનું મુહૂર્ત આપ્યું છે, અને 3 દિવસ પછી લગ્નનું। આપણે વર્ષોથી રાહ જોતા હતા ને બા, બસ એ દિવસ ને હવે 72 જ કલાક રહ્યા છે બા। સરસ્વતી, આ તારા તરફથી મારા માટે, નહીં મારા તરફથી તારા માટે, યાર કે કોન્ફિડન્સ નથી, કોન્ફિડન્સ કેળવ, એક કામ, ઊંડો શ્વાસ ને આખો અંતર, સરસ્વતી આ મારા તરફથી તારા માટે, ના ના તારા માટે, નહીં નહીં તમારા માટે। મારે જરૂરી કામ છે એટલે હું જાઉં છું અંકલ। ઓહ, જબરો રોંગ નંબર લાગી ગયો, મરી ગયો આરકે। અંકલ નહીં, હવે તમે મને બાપુજી કહી શકો છો। જમાઈને આટલું માન તો આપવું જ રહ્યું, બાપુજી નતું બોલી શક્યો, બાપુજી બોલી દીધો, તું બોલે છું કેટલા દમદાર છે, બાપુજી બોલે છું।
પ્રિયા તને શું થાય છે ખબર નહીં કેમ પણ મને બહુ બેચેની ને ગભરા પણ થાય છે ઓકે હું ડોક્ટરને ફોન કરું છું ના એની જરૂર નથી પછી મને તું કહે કે એવું તો શું થઈ ગયું કે તું આમ અચાનક બેભાન થઈ ગઈ તું ફોન પર જે વાત કરતી હતી ને એ સાંભળીને મને કહેને કોનો ફોન હતો રિસીવર કોણ આમ મૂક્યો છે એમ આમ કરો છો આરકે આ ફોનની રિંગ વાગી ઈચ્છાએ ફોન ઉપાડ્યો ને ત્યાર પછી અચાનક સરસ્વતીને ચક્કર આવ્યા એમાં કદાચ તરુ નામની વ્યક્તિ અહીંયા કોઈ રહેતી નથી પણ ફોન કોનો હવે ઈચ્છા હવે તો ખબર પડે હું જોઈને આવું છું તમારે સરસ્વતીને શું કામ મળવું છે અરે ભાઈ તમે કમાલ કરો છો એક તો આમ અમારા ઘરમાં ઘૂસી આવ્યા અને હું તમને પૂછું છું તો તમે જવાબ પણ નથી આપતા એ આવશે તો તમને કહેશે હું કોણ છું પ્લીઝ એને બોલાવો મેં તમને ફોનમાં પણ કીધું હતું ને કે અહીંયા કોઈ સારું નથી રહેતી છતાંય તમે અહીંયા ઘરમાં આવવાની તસ્દી શું કામ લીધી મિસ્ટર કથન ફોન પર સાંભળ્યું કે એને ચક્કર આવી ગયા તરુ ક્યાં છે તું તરુ તું બહાર આવ હું તને ખાસ મળવા આવ્યો છું તરુ મારે પણ તને મળવું હતું કચ્છ પંદર વર્ષ થી હું જેની રાહ જોતી હતી આખરે એ દિવસ આવ્યો ખરો મને હતું જ કે તું મને માફ કરી દે એટલા માટે જ હું તને લેવા આવ્યો થોડી વાર પહેલા જ પિયા અને આરકે એક મિનિટ ઈચ્છા તમારા બધાની મંજૂરી હોય તો તમારા બધાની મંજૂરી હોય તો સરસ્વતી સાથે એકાદમાં વાત કરવા માંગુ છું હું ઈચ્છું છું કે અમારા બંને વચ્ચે જે વાત થાય એમાં ઈચ્છા હાજર અર્કે તમે વાત કરી શકો છો એક મિનિટ મને કોઈ સમજાવશો અહીંયા શું ચાલી રહ્યું છે હું મારી પત્નીને લેવા આવ્યો છું અને આ માણસને એની સાથે એકાંતમાં વાત કરવી છે અને તમે બધા એને હા પણ પાડો છો એક મિનિટ તમે જેને પોતાની પત્ની કહો છો ને એ આ ઘરની દીકરી છે એટલે એ કોની સાથે વાત કરશે ને કોની સાથે વાત નહીં કરે ને એ નક્કી કરવાનો અધિકાર અમારો છે મારી પિયાએ તો 15 વર્ષ ધીરજ રાખી છે
તમે 15 મિનિટ તો રાખી જ શકો છો. ચાલ પિયા. જો પહેલો તો એકદમ રિલેક્સ થઈ જાઓ. અચ્છા પાણી અત્યારે તમારી સામે જે પરિસ્થિતિ આવીને ઊભી છે એનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે જે કાંઈ પણ નિર્ણય લો એ સમજી વિચારીને શાંતિથી લેજો. હું શું વિચારીશ, મને કેવું લાગશે એનું બિલકુલ ટેન્શન નહીં લેતા. તમારો જે નિર્ણય હશે એ મને માન્ય રહેશે. અત્યારે આટલું બધું થઈ ગયું તો એનાથી તમે નારાજ નથી? તમને ગુસ્સો નથી આવતો? અમુક સંજોગોમાં બોલવાથી વધુ નુકસાન થાય એટલે હું ચૂપ રહેવાનું પસંદ કરું. પણ મારે તો બોલવું જ પડશે. તમારે બોલવું જ જોઈએ. હું એમ કહું કે મને આપણી સગાઈ માન્ય નથી તો? મેં તમને કહ્યું ને કે તમારો જે નિર્ણય હશે એ મને માન્ય રહેશે. શરત માત્ર એટલી છે કે ઉતાવળી નિર્ણય લઈને ફરી પાછું તમે તમારું ક્યાંક નુકસાન ના કરી બેસો. હવે કથન જ્યારે આટલા વર્ષે મારા જીવનમાં પાછો આવ્યો છે ત્યારે હું જો નિર્ણય લેવામાં ચૂકીશ તો મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. પિયા, મેં પાણી સ્થિર રાખવાનો બનતો પ્રયત્ન કર્યો હતો પણ જાણું છું અને હવે પરિસ્થિતિ સ્થિર કરવાનો વારો મારો છે. લગ્ન પછી પુરુષની આંખ ઉડે પણ મારો કેસ અલગ છે. સરું, મને ખબર જ હતી તું નિર્ણય લેવામાં ભૂલ નહીં કરે. ચાલ આપણે નીકળીએ. હા, પણ જઈએ પહેલા મારે એક સવાલનો જવાબ જોઈએ. આજે 15 વર્ષે અચાનક કેમ તને આજે તારી સરુની યાદ આવી? મને ખબર છે મેં ભૂલ કરી છે જેને હું સુધારવા માંગુ છું, એ માટે જ તને લેવા આવ્યો છું. હવે આ જૂની વાતો યાદ કરીને છો જ સરુ. જાગ્યા ત્યાંથી સવાર હું પણ બધી જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરવા માંગુ છું. ખોટી વાત. તમે મારી પિયાને તમારા સ્વર્ગવાસી પત્નીના બે બાળકોની માં બનાવવા માંગો છો એટલે નવી શરૂઆત કરવા માંગો છો એમ કહો મિસ્ટર કથન? આની વાતો માને આવ. વર્ષો પહેલા પણ તારા ઘરવાળા નતા ઈચ્છતા કે આપને એક થઈએ અને આજે પણ નથી ઈચ્છતા. તું મારી સાથે ચાલ. તું કયા હો કે મારો હાથ પકડવાની હિંમત કરે છે? પહેલી પત્ની અને બાળકો વિશે એક વાર હું ભૂલી પણ જાઉં પણ 15 વર્ષ સુધી હું જીવું છું કે મરી ગઈ
એ જાણવાની તે તસ્દી પણ નથી લીધી. અને આજે તું ઈચ્છે છે તારા એક અવાજ હું તારી સાથે ચાલી નીકળું. આ 15 વર્ષ મારા પર શું વીતી છે એ ખાલી મારું જ મન જાણે. કોઈ મને ચકતા કે તું કોઈ પાછી આવેલી સમજીને મારી પીઠ પાછળ બુરાઈ કરતી. તો કોઈ બાપ ભાઈની બિચારી અને ઓશિયાળી ગણ. અને બધું જ મેં મૂંગા મોઢે સહન કરી લીધું. કારણ કે ગુનો મેં જ કર્યો હતો ને. અને પ્રેમ કરવાનો, તારા પર વિશ્વાસ કરવાનો ગુનો. વનવાસ પણ 14 વર્ષે પૂરો થઈ જાય ત્યારે મેં તો તારા નામનો 15 વર્ષનો વનવાસ ભોગ્યો છે. જે સરસ વધીને મરવા છોડીને ગયો હતો ને એ આ 15 વર્ષ મરવાના વાંકે જીવતી રહી. પણ હવે મારે સાચા અર્થમાં જીવ. પણ તારી સાથે ને તું શું બોલે છે? તું મારી સાથે આવું ન કરી શકે. હમણે કીધું ને કે એ તમારી સરું નથી. તમે ઘરની બહાર જાઓ છો કે હું પોલીસને બોલાવું? ના ઈચ્છા, એવું કરવાની કોઈ જરૂર નથી. ઉલટું મારે જે કરવું છે ને એ હું ઈચ્છું છું કે એની આંખોથી જુએ. ઘરના બધાની સામે અત્યારે જ તમને મારી સાથે લગ્ન કરવાનું કહું તો તમને વાંધો તો નથી? ના ભાભી, કંકુ આપજો ને. હવે તને તારા સવાલનો જવાબ મળી ગયો ને. જસ્ટ તમારી જાણ ખતર કહી દઉં કે દરવાજો પાછળની સાઈડ. આનું પરિણામ સારું નહીં આવે. હું પણ જોઉં છું તારી આ પિયાના જીવનમાં જે ખુશીઓ આવી છે ને કેટલો સમય ટકે છે. તમે લોકો આમ ઊભા શું છો? તમાશો કરવા વાળા જતા રહ્યા અને દિલ વાળા સરસ્વતી બેનને લઈ ગયા. ચલો ચલો હવે આશીર્વાદ લો. બાપુજી આશીર્વાદ આપો. મને બાપુજી બોલતા આવડી ગયું. બોલો, તમે હોશિયાર છો ને એટલે તો બધાએ હા પાડી. આર કે કુમાર, આર કે કુમાર. હા, જમાઈને તો માનથી બોલાવવા જોઈએ ને. એ તો ક્યાંક તમે અમારી દીકરીને રડાવો તો. બા, આ તમારી દીકરી રડે નહીં પણ રોડાવે એમાંની છે. સુખી થા અને સજોડે સેલ્ફી પાડતા રહો. ત્યારે જ મને વિચાર આવ્યો કે અમને સબક શીખવાડવા કરતા હું મારી પિયાને જેટલી સ્ટ્રોંગ બનાવું કે જ્યારે પણ આ માણસ મારી પિયાની સામે આવે ને ત્યારે મારી પિયા એમની વાતોમાં ના આવે. પિયા 7 વર્ષ પછી તો કાયદો પણ પતિ પત્નીના સંબંધને રદ બાદલ કરે છે. એટલે તારે હમણાંથી ગભરાવાની કોઈ જરૂર નથી. તરુ, તું આની વાતોમાં ના આવ. વર્ષો પહેલા પણ તારા ઘરવાળા નતા ઈચ્છતા કે આપને એક થઈએ અને આજે પણ નથી ઈચ્છતા. તું મારી સાથે ચાલ. હાથ પકડવાની હિંમત કરે છે
થયેલી પત્ની અને બાળકો વિશે એક વાર હું ભૂલી પણ જાઉં, પણ 15 વર્ષ સુધી હું જીવું છું કે મરી ગઈ એ જાણવાની તે તસ્દી પણ નથી લીધી. અરે આજે તું ઈચ્છે છે તારા એક અવાજ હું તારી સાથે ચાલી નીકળું. આ 15 વર્ષ મારા પર શું વીતી છે એ ખાલી મારું જ મન જાણે. કોઈ મને ચકતા કે તું કોઈ પાછી આવેલી સમજીને મારી પીઠ પાછળ બુરાઈ કરતી, તો કોઈ બાપ ભાઈની વિચારી અને હોશિયારી ગણતી. અને બધું જ મેં મૂંગા મોઢે સહન કરી લીધું, કારણ કે ગુનો મેં જ કર્યો હતો ને, અને પ્રેમ કરવાનો, તારા પર વિશ્વાસ કરવાનો ગુનો. વનવાસ પણ 14 વર્ષે પૂરો થઈ જાય ત્યારે મેં તો તારા નામનો 15 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. જે સરસ વધી મરવા છોડીને ગયો છે ને, એ આ 15 વર્ષ મરવાના વાકે જીવતી રહી. પણ હવે મારે સાચા આઠમાં જીવ, પણ તારી સાથે નહીં. તું શું બોલે છે? તું મારી સાથે આવું ન કરી શકે. હમણે કીધું ને કે એ તમારી સરુ નથી, તમે ઘરની બહાર જાઓ છો કે હું પોલીસને બોલાવું. રાઈટ, એવું કરવાની કોઈ જરૂર નથી. હું તું મારે જે કરવું છે ને એ હું ઈચ્છું છું કે એની આંખોથી જુએ. ઘરના બધાની સામે અત્યારે જ તમને મારી સાથે લગ્ન કરવાનું કહું તો તમને વાંધો તો નથી? ના ભાભી, કંકુ આપજો ને. તમારી જાણ ખતર કહી દઉં કે દરવાજો પાછળની સાઈડ. આનું પરિણામ સારું નહીં આવે. અને હું પણ જોઉં છું તારી આ પ્રિયાના જીવનમાં જે ખુશીઓ આવી છે ને કેટલો સમય ટકે છે. તમે લોકો આમ ઊભા શું છો? તમાશો કરવા વાળા જતા રહ્યા અને દિલ વાળા સરસ્વતી બેનને લઈ ગયા. ચલો ચલો હવે આશીર્વાદ લો. બાપુજી આશીર્વાદ આપો. મને બાપુજી બોલતા આવડે ને, બોલો. તમે હોશિયાર છો ને એટલે તો બધાએ હા પાડી. આર કે કુમાર, આર કે કુમાર. હા, જમાઈને તો માનથી બોલાવવા જોઈએ ને. તે તો ક્યાંક તમે અમારી દીકરીને રડાવો તો. બા, આ તમારી દીકરી રડે નહીં પણ રોડાવે એમાંની છે. તમને એક વાત પૂછું, મને તમે ટેન્શનમાં લાગો છો. તમે ઈચ્છો તો તમે મારી સાથે વાત શેર કરી શકો છો. એક્ચ્યુઅલી ઈચ્છા એમાં એવું છે ને કે એ પર્સમાં છે ને મારી બહુ જ કિંમતી વસ્તુ છે, એટલે મને થોડું ટેન્શન થઈ રહ્યું છે. અરે ના સર, તમે ટેન્શન ના લો. હું ફોન મૂકીને તરત જ તમારું વોલેટ શોધું છું. મને જેવું મળે ને તરત તમને ફોન કરું છું. થેન્ક યુ. અચ્છા, હવે મને માંડીને વાત કર કે કાકીએ એક્ઝેક્ટલી શું કર્યું અને શું કહ્યું. અરે ખાઈ નહીં સર, આપણે મળીને વાત કરીએ. મને જેવું તમારું વોલેટ મળે ને તરત હું તમને ફોન કરું છું. થેન્ક યુ સો મચ. અચ્છા, બાય બાય. એવું તો સરના પાકીટમાં શું હતું? જેના લીધે સર આટલા બધા ટેન્શનમાં આવી ગયા? શું વાત છે પિયા, તારો રૂમ તો સીમ આપણા ઘરે તારો રૂમ હતો ને એવો જ દેખાય છે. હા, આર કે મારે પિયાની ખોટ ના સાલે ને એટલે ઊભા ઊભા મારા રૂમ જેવો જ રૂમ અહીંયા તૈયાર કરાવી આપ્યો છે. પણ તું એ બધી વાત છોડ, તું પેલા પત્રકારનું શું કહેતી હતી? શું નામ હતું એનું? નામ તો એ નથી બોલ્યો, પણ જનજાગૃતિ ન્યૂઝપેપરમાંથી આવ્યો હતો. હજી તો એની સાથે કંઈ પણ સરખી વાત કરું ને, એ પહેલા કાકીએ આવીને એનું અપમાન કરીને એને ભગાડી મૂક્યો. કોણ જાણે હવે આ ન્યૂઝ વિશે શું શું લખશે. જો, એ જે કંઈ પણ લખે, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. પિયા, મને મારી બદનામીનો ડર નથી, પણ મને મિત્રા પેરેન્ટ્સનું ટેન્શન થાય છે. ત્યારે લોકોને ખબર પડશે કે એમનો છોકરો કોઈની દીકરી સાથે આવું કરે છે, ત્યારે ત્યારે એમને કેટલું દુઃખ થશે. એ વાતમાં ઈચ્છા આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી. પણ મિતવાળી વાત આપણા ઘરના અને અભિમન્યુ સર આટલા લોકોને જ ખબર હતી.
તો આ વાત લીક કઈ રીતે થઈ? અરે હા, એ વિશે તો મેં વિચાર્યું જ નહીં. તું એક કામ કર, તું અભિમન્યુ સરને ફોન કર અને બધી જ વાત કર, એ તને સાચો રસ્તો બતાવશે. અરે ના ફિયા, સરનું વોલેટ નથી મળતું એ વાતને લઈને ઓલરેડી ટેન્શનમાં છે. વોલેટમાં બહુ પૈસા હતા? ના, પૈસા તો નહોતા, પણ એમની કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એમાં. શું અભિમન્યુ સાહેબનું પાકેટ ખોવાયું છે? હા, આપણે મિતને ઘરે બોલાવ્યો હતો ને ત્યારે એ સોફા પાસે મેં જોયું હતું, ત્યાંથી મેં ઉપાડીને બીજે પણ મૂક્યું હતું. ઓકે, તમે એ પાકેટ ક્યાં મૂક્યું હતું? હું હમણાં જ જઈને લઈ આવું. અચ્છા, મારો ટુવાલ બાલ્કનીમાં સૂક્યો છે કે તાર ઉપર એ યાદ નથી રહેતું. તો આટલા દિવસ પહેલા ખોવાયેલું પાકેટ એ ક્યાં મૂક્યું છે મને કેવી રીતે યાદ રહે? પણ જો તારા ઘરમાં ક્યાંક સાચવીને મૂક્યું છે ગોતી લે. ઠીક છે, ચાલ ચાલ, હવે અમારા ઓફિસે જવાનું મોડું થાય છે, નહીં તો અમારા બોસ અમારો પગાર કાપશે. ઓકે, બાય બાય. ભાભી, શું થયું? અરે સાવિત્રી, અરે સાવિત્રી, માર્કેટમાંથી શાક લઈને પાછી ફરતી હતી, એવામાં એક જણે મને સરનામું પૂછ્યું. હજી તો હું રસ્તો દેખાડું એ પહેલા તો મારું મંગલસૂત્ર ખેંચીને મને ધક્કો મારીને ભાગી ગયો. તમને કઈ બહુ વાગ્યું તો નથી ને? ના, શું થયું મમ્મી? શું વાગ્યું નથી? હજુ ગળા પર સારો એવો ઘસરકો થઈ ગયો છે. એક મિનિટ. ભાભી, આ દાગીના પહેરવા કે લોકરમાં મૂકવા ખબર જ નથી પડતી, બોલો. અરે સાવિત્રી, મને તો થયું કે આજે તો મારું મંગલસૂત્ર ગયું જ સમજો. પણ ભલું થાય એ છોકરાનું, એણે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારું મંગલસૂત્ર પાછું લાવીને આપ્યું અને પાછો ઘર સુધી આવીને મૂકી ગયો. કયો છોકરો? હતો એક છોકરો માર્કેટમાં બેટા, મારું મંગલસૂત્ર ખેંચાયું ને ત્યારે મારી પાસે જ ઉભો હતો. અરે તો એ છોકરાને ઘરે લઈ આવાય ને, આપણે એને ચા નાસ્તો કરાવત ને હું એને થેન્ક યુ પણ કહી દેત. અરે બેટા, મેં એને ઘણું કીધું, પણ એને એવું કીધું કે ઘર એકવાર જોઈ લીધું છે ને તો ચોક્કસ આ બાજુ નીકળશે, તો ફરીથી આવશે ક્યારેક. કઈ નઈ, તમે બંને બેસો, હું તમારા બંને માટે ચા લઈને આવું છું. અરે વાહ, આ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હવે તો જોજે, હું બહુ જ જલ્દી મારી પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની ખોલીને ઇન્ડિયાની ટોપ વેડિંગ પ્લાનર બનીશ. અરે વાહ, અને તમારી કંપનીમાં આ સેમ્પલને જોબ મળશે ખરી? ઓ, તો તમારો બિઝનેસ પાર્ટનર કમ લાઈફ પાર્ટનર છે સેમ્પલ. અરે હા, જો યાદ આવ્યું, આ છે ને કોઈ છોકરો તારા માટે કવર આપી ગયો. જાનવી આંખો ખોલ.
મને હોસ્પિટલ લઈ ગયો, પછી ત્યાંથી એને ઘરે લઈ ગયો. પણ દિવસે ને દિવસે મારી જાનવીની તબિયત ખરાબ થતી ગઈ. એ કોઈના મોતનું કારણ બની છે ને એ વાત એના માટે જીવલેણ સાબિત થઈ. એ ગિલ્ટનો ભાર એના હૃદય પર એ હદ સુધી નો હતો કે જ્યારે એ ભાનમાં આવી ને ત્યારે પોતાનું ભાન ગુમાવી ચૂકી હતી. આપણે સૌથી પહેલા જ્યારે મળ્યા હતા ને એ જ દિવસે મને ખબર પડી હતી કે માય જાનવી ઇઝ નો મોર. એ ભલે આ દુનિયામાં નથી પણ આજે પણ મારા હૃદયમાં છે ને અકબંધ છે અને કાયમ રહેશે. સર, અજાણતા હું તમને તમારા ભૂતકાળમાં લઈ ગઈ અને તમને આટલા હર્ટ કર્યા. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. નો, ઇટ્સ યુ ડોન્ટ હેવ ટુ બી સોરી. આજે તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તે પણ મને આવી રીતે જ સવાલ કરે. પણ સર, આ વાત તમે મને પહેલા કેમ ન કીધી? શું તમને મારા પર આટલો ભરોસો નહોતો? ઈચ્છા એવું નથી, મને તારા પર બહુ જ ભરોસો છે. અને સાચું કહું ને તો આજે મારા મનની વાત તારી સાથે શેર કરીને મને ઘણું સારું લાગે છે. આઈ હોપ હવે આ ફોટાની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ દૂર થઈ ગઈ. હા સર. બેસ બેટા, હું તારા માટે પાણી લઈ આવું. ના ના બા, હું લઈ આવું છું આપણા બંને માટે. બેટા, માટલાનું નહીં, ફ્રીજનું લાવજે. હો, આજના જમાનામાં આવો સેવાભાવી શુક્ર ખરેખર પુણ્યશાળી હશે આના મા બાપ. મને તો ઈચ્છા માટે એકદમ યોગ્ય પાત્ર લાગે છે. ભગવાન તારું ભલું કરે અને જળ તારા લગ્ન થાય. લગ્ન થાય એના માટે તો અહીંયા આવ્યો છું. એટલે બેટા, એટલે એમ કે વડીલોના આશીર્વાદ હોય તો જ જલ્દી લગ્ન થાય ને. એટલે સમજી લો કે તમારા આશીર્વાદ લેવા જ આવ્યો છું. અરે બેટા, ઊભો છે તમે, બેસ ને. અરે બેટા, નીચે કેમ બેસી ગયો? વાહ, જે સુખ વડીલોના ચરણોમાં છે ને એ ઉપર નથી. લાવો તમારો પગ આપો, મને સરસ માલિશ કરતા આવડે છે. તમારા પગને માલિશ કરી આપો. હા, દીકરા
એટલે તું આને ઓળખે છે? હા બા, આ એ જ તો છે જેણે મારું આ મંગળસૂત્ર ચોરી થતા બચાવ્યું હતું. સારું કર્યું હા બેટા તું આવી ગયો. આના પહેલા તો તું બહારથી ને બહારથી જ મૂકીને જતો રહ્યો હતો, પણ હવે તું આવ્યો છે ને તો જમ્યા વગર તને નહીં જવા દઉં. તું તો મારા ચશ્મા કોઈ જોયા છે? દાદરો ઉતરતી વખતે મારો પગ મચકોડાઈ ગયો અને આ બાજુમાં ઉભો હતો અને મને પકડી લીધી અને ઘર સુધી પહોંચાડી. ચાલ બેટા, હું થાળી પીરસું છું, તું જમી લે. હા બાપુજી, આને તો મને બાને તમને આપણને બધાયને મદદ કરી અને આપણને એના ઋણી બનાવી દીધા. સાચી વાત કીધી પાર્વતીબહુ. બેટા, તે અમારા બધાની મદદ કરી તો અમારી પણ ફરજ છે કે અમે તારી મદદ કરી. બોલ, અમે તને શું આપીએ? હું જે માંગીશ એ આપશો? હા બોલ, શું જોઈએ છે તને? ઈચ્છા. મારી ઈચ્છા એમ છે કે જો જમવામાં ગરમ ગરમ શીરો મળી જાય ને તો મજા પડી જાય. હા હા બેટા, કેમ નહીં, હું હમણાં જ ગરમા ગરમ શીરો આપણા બધાય માટે બનાવી લઉં. હા નાનકડો એવો બિઝનેસ છે, આટલો સારો સ્વભાવ છે, તો કોઈ બેનપણી તો હશે જ છે ને? બેનપણી છે. કોણ છે એ ભાગ્યશાળી? તમે પણ બેટા, જીવન સાથીને લઈને અરે કઈક કલ્પના તો હશે જ ને? ના માં, હું દેખાવને મહત્વ નથી આપતો. અરે આ પાણી પીધો, પાણી પીધો, પાણી પીધો. બેટા તું જમ, મારો આરામ કરવાનો સમય થઈ ગયો, હું જાઉં છું. દાદા મારે જમાઈ ગયું, ચલો હું તમને તમારા રૂમ સુધી મૂકી આવું. પણ રહેવા દે ને, હું જતો રહે.